રાજ્યમાં ભણતા શિક્ષિકા મુદ્દે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હવે બચાવમાં આવ્યા છે. વિનુ પટેલે ભૂતિયા શિક્ષિકા ભાવનાબેનનો બચાવ કર્યો છે. ભાવનાબેન સામે નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઇન્ચાર્જ આચાર્યે મીડિયાને ખોટી માહિતી આપી છે. ભાવનાબેનને પગાર ચૂકવવામાં નથી આવ્યો. નિયમ પ્રમાણે એક વર્ષથી વધુ ગેરહાજર રહે તો બરતરફ કરાય. ભાવનાબેનને વધુ એક નોટિસ પાઠવીશું તેવું પણ તેમણે કહ્યું છે. 8 વર્ષથી અમેરિકામાં છે તો કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. વર્ષમાં માત્ર 2 મહિના જ આવે તો પણ નોકરી ચાલુ છે. શું આવી રીતે ગુજરાત પણ છે? 10 શિક્ષકોને બરતરફ કર્યા તો ભાવનાબેન સામે એક્શન કેમ નથી લેવામાં આવતો? શા માટે ડર લાગી રહ્યો છે? ત્રીથી એ શિક્ષિકાને હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે. વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી. એમનું અમારું SAS નું ઓનલાઈન પગાર બિલ પણ મારી પાસે છે. એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી. બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની સારા મુલાકાત. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમારી સાથે ફોન લાઈન પર છે. સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આ રીતે બનાસકાંઠામાં જે પ્રાથમિક શાળા છે તેમાં આ ભૂતિયા શિક્ષિકા, એટલા માટે કહું છું કારણ કે માત્ર દિવાળી વેકેશનના સમયગાળામાં આવે છે, 8 વર્ષથી આ ચાલી રહ્યું છે, તો શા માટે કાર્યવાહી લંબાવવામાં આવી રહી છે? 8 વર્ષ કેમ કશું ન કરવામાં આવ્યું? બેન, આ શિક્ષિકા બેન છેલ્લા જાન્યુઆરી 2024 થી સતત ગેરહાજર હે. 2 મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એમને નોટિસ આપવામાં આવેલી છે. એમના નોટિસનો ખુલાસો પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગ્રાહ્ય રાખેલ નથી અને અમને જુલાઈ મહિનામાં એમની દરખાસ્ત મોકલી આપેલ છે. હવે એમની સામે અમે પણ અત્રેથી નોટિસ ઇસ્યુ કરેલ છે. એમના બિન અધિકૃત ગેરહાજરીના સમયગાળા દરમિયાન કોઈ પગાર આકારવામાં આવેલ નથી અને સરકારના સામાન્ય વહીવટી વિભાગના 2005ના ઠરાવ મુજબ શિક્ષક સતત ગેરહાજર 1 વર્ષ કરતા વધુ સમય થશે એટલે આપણે એમના બરતરફની કાર્યવાહી પણ એમની સામે કરીશું. મારો બીજો સવાલ એ પણ છે કે 8 વર્ષ શું કર્યું હતું? કારણ કે એ તો 8 વર્ષ અમેરિકામાં સ્થાયી છે, તો 8 વર્ષના સમયગાળામાં શું કર્યું? અત્યારે નોટિસ પાઠવી તો એ સમયે શું કરતા હતા? એ 8 વર્ષથી ગેરહાજર નથી. એમની સમયાંતરે વર્ષ છેલ્લા 2-3 વર્ષથી વર્ષની અંદર મહિનો 2 મહિના એમની જે રજાઓ ભોગવેલી હે. આ છેલ્લા જાન્યુઆરી 2024થી અમેરિકા હોય એવું ધ્યાને તરત જ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 2 મહિનામાં શાળાની મુલાકાત દરમિયાન આ સમગ્ર બાબત ધ્યાને આવી તરત જ અમે કાર્યવાહી શરૂ કરી દીધી. ઓકે વિનુભાઈ, તો તમારું એવું કહેવું છે કે એ આ પહેલા એ રેગ્યુલર આવતા હતા શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે, એવું અમે માની લઈએ? નહીં, છેલ્લા 3-1 વર્ષથી એમની વર્ષ દરમિયાનની 2 મહિના 3 મહિના જેવી. ઓકે વિનુભાઈ, શાળાના જે ઇન્ચાર્જ આચાર્ય છે પારુલબેન, એ પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે, એમનું પણ આપણે સાંભળી લઈએ. પારુલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. પારુલબેન, સૌથી પહેલા તો આ જે શિક્ષિકા છે ભાવનાબેન, એમના વિશે જે ફરિયાદ છે તમે વિનુભાઈને ન્યૂઝ કેપિટલના માધ્યમથી અત્યારે જ કરી શકો છો? હા, કરી શકું છું. મેં એમને લેખિત અરજી પણ આપી છે. ઓકે, એમને મળી પણ છું ઓફિસમાં જઈને. ઇન્ચાર્જ આચાર્યએ અમને જુલાઈ મહિનાની અંદર અરજી કરેલી હો. અત્યાર સુધી શાળાના આચાર્ય અથવા કોઈ બીજા ઇન્ચાર્જ આચાર્ય દ્વારા તાલુકામાં કે જિલ્લામાં છેલ્લા જુલાઈ મહિના પહેલા રજૂઆત કરેલ નથી, પણ TPOC જ્યારે શાળાની મુલાકાતે ગયેલા એ વખતે એમના ધ્યાને આ સમગ્ર મેટર આવેલી હો. બેને પણ અમને જુલાઈમાં રજૂઆત કરી, અમારી કાર્યવાહી ચાલુ જ છે. હા, સાહેબની કાર્યવાહી ચાલુ જ છે, પણ છેલ્લા 8 મહિનાથી. હેલો. જીજી પારુલબેન, તમે બોલી શકો છો? છેલ્લા, હા, છેલ્લા 8 મહિનાથી હું જોઈ રહી છું બેન નથી, વિદેશમાં શિકાગો છે, તો ક્યાં સુધી એમને સાચવવાના છે? વિનુભાઈ, પારુલબેનનો જવાબ તમારે આપવો પડશે. ક્યાં સુધી એમને સાચવવાના છે? હા, એમને કોઈ સાચવવાના નથી.
સરકારનો ઠરાવ હોય સામાન્ય વહીવટી વિભાગનો, કોઈ પણ કર્મચારી એક વર્ષ કરતા વધુ સતત ગેરહાજર રહે તો આપોઆપ એ બરતરફ થાય, તો એ કાર્યવાહી જિલ્લા લેવલે અમે શરૂ કરેલી હ અને ટીપીયુસી એ પણ એમનો ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. વિનુભાઈ, તમે એમ કહ્યું છે કે જે ઇન્ચાર્જ આચાર્ય છે તેમણે મીડિયાને ભ્રમિત કર્યા છે. હા, ખોટી વાત છે, ખોટી વાત છે. એમાં એવું હોય, એમાં મીડિયામાં એવું હોય કે ભાઈ એમને અમેરિકા રહ્યા ને અહીંથી પગાર કરવામાં આવ્યો, એવું કઈ નથી. એમની પી નથી, 3 દિવસનો પગાર ચૂકવવામાં આવેલ નથી. એના પગાર બિલ પણ મેં મીડિયામાં રજૂ કરેલા, ટીપીયુસીએ પણ રજૂ કરેલા. હું એવિડન્સ આપું આપને મેડમ. જે પારુલ, હેલો મેડમ, હું આપને એવિડન્સ આપું. 19 તારીખે મેડમે મને 19 ત્યાંથી ફોરેનથી કોલ કર્યો, એ તમને ઇન્ટરનેશનલ કોલ પણ આપી શકું છું. બિલકુલ પારુલ, બિલકુલ પારુલબેન, એ પણ તમે અમને મોકલજો. વિનુભાઈ, અહીંયા તો પારુલબેન એ એવિડન્સ આપવા માટે પણ તૈયાર છે, એટલે પારુલબેન મેડમ પગાર બિલ જિલ્લા લેવલથી ક્રિએટ થતું હોય, સારાના આચાર્ય આચાર્ય ના હોય તો ઇન્ચાર્જ આચાર્ય કરતા હોય, વધુમાં એમનું સીએસમાં પણ પગાર બિલ અમે રજૂ કરેલા, હા મીડિયામાં પણ રજૂ કરેલા, ટીપીયુસીએ પણ રજૂ કરેલા, એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગાર નથી આપવામાં આવ્યો. હેલો મેડમ. જે પારુલબેન, મેડમ આપની જે દિવસે સ્કૂલમાં હાજર હશી એ મહિનાનું સારા પગાર બિલ આકારેલું છે, બી નથી. કોઈ પગાર બિલ એમનો આકારવામાં આવેલ નથી. મોકલજો. પણ અહીંયા મારે એ પણ જાણવું છે કે તમે વિનુભાઈ અત્યારે ભ્રમિત કરવાની વાત કરી રહ્યા છે, પણ તમે ખોટો આરોપ છે, ખોટો આરોપ છે. હા, તમે કેટલી વખત એમને રજૂઆત કરી છે, કેટલી વખત તમે ફરિયાદ કરી છે? મેડમ હું આવી છું, હજી મારે 9 મહિના થયા છે પાંચા પ્રાથમિક શાળામાં, બરાબર. ઓકે, હવે મેં હું આવી અને તાત્કાલિક જુલાઈ પેલા એપ્રિલ મહિનામાં ટીપીયુશ્રીએ આ રીતે જયારે સ્કૂલની મુલાકાત લીધી ને વિનુભાઈ, હવે જો એ આવીને એવું કહી જતા હોય શાળામાં આવીને કે હવે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ, બરતરફ કરવા જોઈએ, તો પછી એક વર્ષની રાહ કેમ? કારણ કે આ તો બાળકોના ભવિષ્ય સાથે છેડાશે ને. બરતરફની કાર્યવાહી શરૂ કરીએ, સીધે સીધા કોઈ કર્મચારીને આપણે બરતરફ કરી શકતા નથી. એમની નોટિસની કાર્યવાહી ચાલુ કરીએ. વધુમાં છેલ્લા જુલાઈ મહિનાની અંદર ઇન્ચાર્જ આચાર્ય દ્વારા અમને રજૂઆત કરેલી, એ આગામી વર્ષે આગામી મહિને વધઘટમાં એ વધ પર, એટલે એમની સુરક્ષા બાબતે આખું આ ષડયંત્ર ઉભું કર્યું. હવે એમની બરતરફની કાર્યવાહી તો થશે, નિયમનની કાર્યવાહી ચાલુ છે. મને છે ને ઓફિસમાં મને એમ કહેવામાં આવ્યું હતું શાસ્ત્રી તરફથી કે તમને સાચવી લેવામાં આવશે અને તમારી વધ નહીં થાય, એ પણ મારી જોડે છે પુરાવો, કે મીડિયામાં રજૂ કરું. જે પારુલબેન, તમને આ વાત કોણે કરી હતી? કેમ કરી રહ્યા છો? આ તો તમારો સીધો આક્ષેપ લગાવી રહ્યા છે પારુલબેન. વિનુભાઈ, મારે એ જવાબ જાણવો છે કે તમે પારુલ બેન એવું કહ્યું હતું કે એ તમે એમનો બચાવ કરી લેશો, તો ન્યૂઝ કેપિટલ ના માધ્યમથી તમે એ કહો કે તમે કેવી રીતે એમનો બચાવ કરવાના હતા? મેડમ એવું અમે કોઈ કહ્યું નથી. એમને એવું મારી જોડે એવિડન્સ છે, સરની કાર્યવાહી કરવામાં આવશે. મારી જોડે એવિડન્સ છે. વિનુભાઈ, પારુલબેન અમને એવિડન્સ બતાવવા માટે પણ તૈયાર છે. મેડમ એમાં અમે એમની એક મેડમ આવ્યા હતા, એમની સાથે અમે એવું કોઈ બચાવ કરવાની વાત કરી નથી. નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે, એનું લિયન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, એવી એમને વાત કરવામાં આવેલી છે. બચાવવાનો કોઈ પ્રશ્ન નથી. નિયમ અનુસાર બધાને કાર્યવાહી કરવામાં થતી હોય. સાહેબ શ્રીને વોટ્સઅપ કરેલા બધા મેસેજ હું બધા તૈયાર છું.
બિલકુલ એમ. અને વિનુભાઈ જુલાઈ મહિનામાં એમણે બધી રજૂઆત કરી, એ રૂબરૂ પણ આવ્યા હતા, એમને રૂબરૂ વિગતે ચર્ચા પણ કરવામાં આવી હતી, એમને માહિતગાર પણ કરવામાં આવતા, કાર્યવાહી જે અમે કરેલી એ બાબતની. બીજો કોઈ પગારનો કે એવો કોઈ ઇસ્યુ નથી. આભાર. પગારનો ઇસ્યુ? હેલો મેડમ. હા હેલો મેડમ, પગારનો ઇસ્યુ કેમ નથી? કારણ કે સરકાર આખી બદલાઈ જાય છે, આપણા દેશનો પગાર કેવી રીતે આવે છે આ લોકો. જી પારુલબેન, ફરી એક વખત, કારણ કે વિનુભાઈ છે તે અમારા સવાલોથી ભાગી ગયા છે, પણ પારુલબેન તમે ફરી એક વખત એ કહેશો કે વિનુભાઈએ તમને શું વાત કરી હતી? કારણ કે એમણે એ ચોખ્ખી ના પાડી રહ્યા છે કે આમાં તેમણે એવું કંઈ નથી કહ્યું. તમારી પાસે જોકે પુરાવા છે, અમે પુરાવા પણ તમારી પાસેથી લઈશું, પણ તમને એ બચાવ માટેની શું વાતચીત કરી હતી? એવું કહેતા હતા, મેં એમ કીધું કે આ અન્યાય થઈ રહ્યો છે, બાળકોને અન્યાય થઈ રહ્યો છે ને, વધનો કેમ્પ આવશે તો મારો અન્યાય થશે, કારણ કે હું છેલ્લી શિક્ષક છું, બરાબર? તો શિક્ષકની જરૂર છે અહીંયા, કાં તો એ તેને હાજર થઈ જાય તો જ હું વધમાં જઈશ, બાકી થોડી જો અહીંયા શિક્ષકની જરૂર છે બાળકો માટે. તો આ લોકોએ એવું કીધું કે એ તો તમને એ તો સાચવી લઈશું આપણે, એટલે મેં પછી એમ કીધું ખરેખર મને કેવી રીતે સાચવશો? તો ત્યારથી આ લોકો ગોળ ગોળ વાતો ફેરવી રહ્યા છે. ઓકે. અને પારુલબેન, મારે એ પણ જાણવું છે, કારણ કે વિનુભાઈ આપણી સાથે જોડાયા હતા, સતત એ પોતાનો બચાવ જ કરી રહ્યા હતા, સતત બચાવ કરી રહ્યા છે. જી સતત એમનું એ જ કહેવું હતું કે તેમની ઉપર નોટિસ મોકલવામાં આવી છે. શું તમને એની કોઈ જાણ થઈ છે કે એમને નોટિસ માંગી હતી? મેં જયારે સાહેબની ઓફિસમાં મુલાકાત લીધી, જયારે મને એમને જવાબ ના આપ્યો ને મારી નોટિસનો મેડમ, ત્યારે હું ખુદ ગઈ હતી, ત્યારે એમના ક્લાર્કે મને એમ કીધું હતું કે નોટિસ બજાવવામાં આવી છે, અને એમને ઉપરથી એવો આક્ષેપ કર્યો હતો કે આચાર્ય કેમ હાજર કર્યો છે, અમે આચાર્યને નોટિસ આપ્યો, એટલે ફસાવાની વાતો આચાર્યની હતી મેડમ. હવે થાય તો હાજર જિલ્લા કક્ષાથી, આ રીતનો મુદ્દો હોય તો જિલ્લા કક્ષાથી શિક્ષક હાજર થાય. ઓકે. એટલે પારુલબેન, અહીંયા જે બાળકો છે એમની પણ મારે એટલા માટે વાત કરવી છે, કારણ કે ભાવનાબેનના કારણે જે બાળકોનું ભવિષ્ય છે તે પણ અત્યારે એટલા માટે અંધકારમાં છે, કારણ કે શિક્ષક જ નથી. મેડમ, એક્સક્યુઝ મી મેડમ, 8-8 વર્ષથી, 8 મહિનાથી તો મેં જોયું છે વિદેશમાં શિકાગો પડ્યા છે. જી. અને એ પારુલબેન, એ માત્ર 2 મહિના જ આવે છે, પણ દિવાળીના વેકેશનના સમય ગાળા મહિના વાત સાચી? એક મિનિટ મેડમ, 2 મહિના ગણતરીમાં આવે છે તો ફક્ત 20-25 દિવસ પણ પેલું વેકેશન ગણી જાય. અમારી સાથે આપ પારુલબેન, અમારી સાથે આપ લાઈન પર જોડાયેલા રહો. વિનુ પટેલ ભાવનાબેનને છાવરી રહ્યા છે તેવું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય પારુલબેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને પારુલબેન, બીજો મારો સવાલ એ પણ છે, કારણ કે અમે અત્યારે એ પણ વાત કરી કે તમે જે પણ આક્ષેપ કર્યા છે સતત, અને બીજી તરફ ન્યૂઝ કેપિટલના સવાલથી અધિકારી છે તે પણ ભાગી ગયા છે, જવાબ તેઓ નથી આપી રહ્યા, ફોન કટ કર્યો છે વિનુભાઈ પટેલે, અને તેઓ અમારા સવાલોથી ભાગ્યા છે, તેઓ જવાબ નથી આપી શકતા. પારુલ મહેતાના આરોપનો અધિકારી પાસે કોઈ જ પ્રકારનો જવાબ નથી, અને એટલા જ માટે તેમણે ફોન કટ કર્યો છે. અને પારુલબેન આપણી સાથે સતત જોડાયેલા છે, તેમનું એ જ કહેવું છે કે વિનુ પટેલ તે ભાવનાબેનને છાવરી રહ્યા છે. પારુલબેન, મારે એ પણ જાણવું છે, કારણ કે જ્યારે તમે જાઓ છો ફરિયાદ માટે જાઓ છો, તમે નોટિસની પણ વાત કરી, તમે ત્યાં પણ ગયા હતા, ફરી એક વખત તમે કહેશો કે વિનુભાઈ તરફથી તમને શું જવાબ આપવામાં આવે છે? મેડમ, હું ગઈ, બરાબર, મેં પહેલાં તો મેં આરપીએડી કરી છે, લેખિતમાં જ રજૂઆત કરી છે મારા અધિકારીને કે આ બધું ખોટું થઈ રહ્યું છે, કાં તો શિક્ષકને હાજર કરી દો, અને ખરેખર તો પહેલાં શિક્ષક વિદેશમાં છે, એમના સચવાય જ નહીં આટલા વર્ષોથી, એટલે મેં રજૂઆત કરી. પણ જ્યારે એપ્રિલ મહિનાની વાત છે, જ્યારે ટીપીઓ શ્રી આવ્યા હતા, ત્યારે મેં તો ભાવનાબેનને પોતે જ કીધું હતું જ્યારે હું એ ત્યાં પાંજા ગઈ ત્યારે કે આ ખોટું છે બેન, તમે રિઝાઇન કરી દો. તો બેન કે એ તો મારું બધું પહોંચેલી પહોંચ શકે, એટલે પછી હું કોઈ બોલી નહોતી, બરાબર મેડમ? પછી થયું એવું કે 4 મહિનામાં અમારા ટીપીઓ શ્રી આવ્યા હતા, એમણે બધું જોયું, અને એમણે તો સાચી જ વાત કરી હતી કે આ ચાલે જ નહીં, આ બેનને આવતા મહિનાથી રિઝાઇન મુકાવવું જ પડે અથવા સસ્પેન્ડ કરવા પડે. પોતાનું જ સ્ટેટમેન્ટ છે આ અધિકારીનું, મારા ટીપીઓ શ્રીનું. એ વાતને આજે કેટલા મહિના થયા મેડમ, કેમ કોઈ કાર્યવાહી નથી થતી? અને લેખિત મારી લેખિત અરજીનો કોઈ હમણાં જવાબ નથી આપ્યો ડીપીઓ શ્રીએ, અને હું ખુદ ઓફિસમાં ગઈ ને તો મને ઓફિસમાં, હા એ તો બધું થઈ જશે કે ઓકે ઓકે એમ એમ કરી દીધું છે, અને બહાર પછી ક્લાર્કને મળી તો ક્લાર્ક એવો આક્ષેપ કરે છે કે આચાર્ય કેમ હાજર કરે છે, પણ આચાર્ય સુધી આવે છે ત્યારે હાજર કરતો હશે ને,
અને મેં જોયું છે સિચ્યુએશન મેડમ, આચાર્ય પણ હાજર નહીં કરતા, એ જાતે મેડમ સહી કરી દીધી હતી. મેં પણ એ વખતે ઓબ્જેક્શન કર્યું હતું. બિલકુલ પારુલબેન, અમારી સાથે આપ જોડાયા, આપનો આભાર. અને જે માહિતી તમે અમને આપી છે, કારણ કે આ જાણવું પણ ખૂબ જરૂરી હતું કે તમને શું જવાબ મળ્યો છે, અને વિરુ પટેલ કે જે અહીંયા ક્યાંક અલગ જવાબ આપે છે અને ત્યાં એમનું કંઈક રિએક્શન અલગ હોય છે, તેનો પણ આજે ખુલાસો થઈ ગયો છે.